ગુજરાતી નાકુટોકો માટે એક શોકના સમાચાર છે. રસિક દવેનું નિધન થયું છે. આપણે જણાવીએ કે મહાભારત સિરિયલમાં જેણે નંદનું પાત્ર ભજવ્યું હતું તેવા ટીવી અભિનેતા રસિક દવેનું નિધન થયું છે. આજે રાત્રે 8 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આપણે જણાવીએ કે તેમણે અનેક ગુજરાતી નાટકોની અંદર આખરે મહત્વપૂર્ણ કિરદાર નિભાવ્યા હતા. ખાસ કરીને મહાભારતની અંદર તેમણે નંદ બાબાનું કિરદાર નિભાવ્યું હતું. ત્યારથી તેઓ વધારે જાણીતા બન્યા હતા. રસિક દવે આજે રાત્રે 8 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. આપણે જણાવીએ કે મુંબઈ બેઝ આ ટીવી અભિનેતા અનેક સિરિયલો અને નાટકોની અંદર જાણીતો ચહેરો બન્યા હતા. ખાસ કરીને નંદ બાબા તરીકે મહાભારતની અંદર તેમણે જે કિરદાર નિભાવ્યું હતું તેનાથી લોકો તેમને વિશેષપણે યાદ કરતા હતા. રસિક દવેએ ગુજરાતી નાટકોની અંદર પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અનેક ગુજરાતી નાટકોની અંદર તેમણે મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. આજ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સંજય ગોરડે, આપણી સાથે જોડાયા છે. સંજયભાઈ, કેટલી મોટી ખોટ ઇન્ડસ્ટ્રીને. ખૂબ જ મોટી, અંગત રીતે મને ખૂબ મોટી ખોટ થઈ, કારણ કે મારો બહુ સારો મિત્ર હતો અને ખાસ કરીને અમારા મિત્રોનું એક ગ્રુપ હતું કે જે અમે તો અઠવાડિયામાં 3 વાર વિડીયો કોલ પર મળતા હતા આ કોરોના દરમિયાન, અને પછી એ બધું ચાલુ રહ્યું કોરોના પછી પણ, એટલે અઠવાડિયામાં 3 વાર અમે મળવાનું હતું. એ સિવાય અમે બહાર જમવા માટે સાથે જતા, હમણાં છેલ્લે એના બર્થડે પાર્ટી હતી એના ઘરે, ત્યારે અમે લોકો બધા ભેગા થયા હતા. અને એટલે અને ખૂબ સારો એક્ટર, ખૂબ સારો નિર્માતા, દિગ્દર્શક, એટલે ખૂબ મોટી ખોટ પડી છે ગુજરાતી રંગભૂમિને ખાસ કરીને. અને ખૂબ એને કામ કર્યું છે. એને મહાભારતમાં નંદનો રોલ તો એને ખૂબ જ સરસ ભજ્યો જ હતો. એ સિવાય ઋષિકેશ મુખર્જીની ફિલ્મમાં કામ કર્યું હતું. ખૂબ નાટકો, અસંખ્ય નાટકોમાં એણે એક્ટિંગ કરી હતી અને પોતાના પ્રોડક્શનમાં એને નિર્માણ કર્યું હતું. એને કેટલાય નાટકો, દીકરી નંબર 1 એનું ખૂબ જ સારું ગયેલું નાટક, જેમાં એની દીકરી રિદ્ધિ દવે જ હતી, અને એ નાટકે 200 થી વધારે શો કર્યા હતા. ખૂબ સારો માણસ અને ખૂબ સારો મિત્ર ગયું છે. આભાર આભાર સંજયભાઈ. તો આખરે સંજય ગોરડા ચોક્કસપણે તેમની સાથેના સંસ્મરણોને વાગોળી રહ્યા હતા. આખરે અનેક એવી મહત્વપૂર્ણ કારકિર્દીની અંદર તેમણે અનેક એવા કીર્તિમાનના પણ નામ લીધા કે જ્યાં આખરે તેમણે સુંદર મજાની આખરે અભિનય ક્ષમતાનો પરચો બતાવ્યો હતો.